दर्शक मित्रों, जेट न्यूज में आपનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જોજવા ગામ વિસ્તારમાં 11 દિવસથી લટાર મારતો દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. આવતીકાલે અમિત શાહ વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. ચૂંટણીમાં ઉમેદવારોના નામો પર થશે ચર્ચા. પાડીમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત 23.76 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા. 3D પોલીસ વિભાગ દ્વારા 1959માં લદ્દાખમાં શહીદ થયેલ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વલસાડના જોજવા ગામે છેલ્લા 11 દિવસથી લટાર મારતા દીપડાને વન વિભાગની ટીમે પાંજરું ગોઠવીને ઝડપી લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દીપડો આશરે 4 વર્ષનો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. વલસાડ તાલુકાના જોજવા ગામે છેલ્લા 11 દિવસથી દીપડો ફરતો હતો, જેને લઈને વન વિભાગે આ બાતમીની જાણ કરતા વલસાડ વન વિભાગે જોજવા ગામના પટેલ ફળિયામાં જગન ઉકાભાઈ પટેલની વાડીમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. જે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો, જેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને વન વિભાગના કર્મચારીઓએ દીપડાનો કબજો મેળવી ચણવાઈ વન વિભાગે લઈ જવામાં આવ્યો હતો. આ દીપડો આશરે 4 વર્ષનો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ શહેરમાં આવેલ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના હોલ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને દક્ષિણ ગુજરાતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ટિકિટ ઈચ્છુક ઉમેદવારોના નામો ઉપર ચર્ચા કરવામાં આવશે. આ દક્ષિણ ઝોનની અંદર કુલ 7 જિલ્લા અને 1 સુરત મહાનગરપાલિકા એમ કુલ 8 જિલ્લાઓનો સમાવેશ કરીને એ જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓ જોડે આગામી સમયની અંદર આવનાર વિધાનસભાની ચૂંટણીના માર્ગદર્શન આપવા માટે આ દક્ષિણ ઝોનની બેઠકની અંદર આવી રહ્યા છે. પાર્ટીના આંતરિક સંગઠન બાબતે આગામી ચૂંટણીના સંદર્ભ બાબતે માર્ગદર્શન મળવાનું છે અને આ બેઠકોની અંદર 8 જિલ્લા જે છે, 8 જિલ્લાના પ્રમુખો, પ્રભારીશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારો, મોરચાના પ્રદેશના હોદ્દેદારો, સહકારી આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, મોરચાના પ્રદેશના જો કોઈ હોદ્દેદારો હોય તો તે અને જિલ્લાના દરેક જિલ્લાના મોરચાના પ્રમુખો, આમ કુલ મળીને આ આટલી અપેક્ષિતની શ્રેણી છે અને એ બધા જ લોકો અહીં હાજર રહેવાના છે અને આવનારા સમયના સંગઠનાત્મક બાબતે ચૂંટણીને અનુલક્ષીને પાટીલ સાહેબ દ્વારા, અમિત સાહેબ દ્વારા અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન મળવાનું છે. પાડી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા 23.76 કરોડના 356 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ તેમજ એક ખાતમુહૂર્ત કરાયું હતું. વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા 23.76 કરોડના 365 વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રૂપિયા 12.57 કરોડના કુલ 256 કામોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા 11.19 કરોડના 100 કામોનું ઈ લોકાર્પણ કરાયું હતું. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સામાન્ય વહીવટ વિભાગ આયોજન અંતર્ગત રસ્તા, સ્મશાનભૂમિ, શાળાની કમ્પાઉન્ડ વોલ, નાળા, ગટરના રૂપિયા 5.90 કરોડના 253, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત વાવીમાં ડેપો વર્કશોપનું રૂપિયા 3.61 કરોડના, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ધરમપુર તેમજ કપરાડા તાલુકામાં ચેકડેમ અને RCC બોક્સ કલવટના રૂપિયા 3.6 કરોડના 2 કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ રસ્તા, સ્મશાનભૂમિ, શાળાની કમ્પાઉન્ડ વોલ, નાળા, ગટરના રૂપિયા 1.62 કરોડના 90 કામો, ધરમપુર અને કપરાડા તાલુકામાં ચેકડેમ અને RCC બોક્સ કલવટના રૂપિયા 3.28 કરોડના 9 તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પારડીમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRSના રૂપિયા 6.29 કરોડના ખર્ચે બનેલ નવા મકાનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એટલે આપણે આપણા ગુજરાતના બનાવતા પુત્ર નરેન્દ્રભાઈને લાખ લાખ અભિનંદન આપીએ. આ સમયે એમનું આયુષ્ય, એમનો પ્રગતિ સતત ચાલતી રહે એવી શુભેચ્છા આપીએ. અને આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કીધું કે ગુજરાતનું સૌથી મોટું બજેટ એ આપવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયેલું હતું અને અમે ખાસ કરીને દરેક બજેટમાં એક મોટી વાત હોય છે કે બજેટ તો આવી જાય છે પણ બજેટ આવ્યા પછી
आज 2,43,000 કરોડના જે કામો છે કે જે બજેટમાં સમાવેશ થયા છે એ બધા કામોનો અમલ અમારી સરકારે શરૂ કર્યો છે એટલે એના લીધે આપણે આટલા બધા વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી શક્યા છે। 3D પોલીસ વિભાગ દ્વારા શહીદ દિવસ નિમિત્તે સાયલી પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં શહીદ સ્મારક ખાતે દેશ માટે જાન ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। दादरा नगर हवेली पोलिस द्वारा शुक्रवार रोज सायली पोलिस ट्रेनिंग सेंटर में देश में कर्तव्यों निर्वाह करता एमना प्राणों की आहुति आपनार पोलिस अमर शहीदों ने दर वर्षनी जेम आ वर्षे पण पोलिस शहीद दिवस अवसर पर शहीद स्मारक पर श्रद्धांजलि अर्पित करी हती। दादरा नगर हवेली पोलिस ट्रेनिंग सेंटर में आयोजित आ कार्यक्रम में पोलिस टुकड़ी द्वारा शहीदों सम्मान में गार्ड ऑफ ऑनर की सलामी आपी थी जेमा दादरा नगर हवेली दमण दीव आईजी सहित अन्य पोलिस अधिकारी भाग लीधो हतो। बाद में पुष्पचक्र अर्पित कर्या बाद दरेक अधिकारी शहीद स्मारक सामे उभा रही पोलिस बैंड द्वारा श्रद्धांजलि अर्पित करवा माटे लास्ट पोस्ट नी धून वगाड़वामां आवी हती। त्यारबाद दरेक पोलिस अधिकारी शहीदों नी याद में 2 मिनिटनुं मौन राख्युं हतुं। बाद में दरेक पोलिस अधिकारी द्वारा शहीद स्मारक पर पुष्पांजलि अर्पित करवामां आवी हती। आ कार्यक्रमनो उद्देश्य आजना दिने वर्ष 1959 भारतीय पोलिस दलनी एक टीम लडाख विस्तार में मातृभूमि की रक्षा काजे तैनात हती। एक पहाड़ी पर छुपायेल चीनी सैनिक की मोटी टुकड़ीए एमना पर अचानक आक्रमण कर दीधु हतु जिमा पोलिस दलना 10 जवानों मुठभेड़ में वीरगति ने प्राप्त थया हता। त्यारथी ज दर वर्षे शहीदों की याद में अने साथे देश की सेवा में प्राण न्यौछावर करवावाला दरेक पोलिस कर्मचारियों ने श्रद्धांजलि अर्पित करवामां आवे छे। आ कार्यक्रम में दीव दमण अने दादरा नगर हवेली इन्चार्ज आईजी एसपी डीवायएसपी एसडीपीओ आईपीएस अधिकारी पीआई तेमज दमण पोलिस अधिकारी सिलवास फायर विभाग अधिकारी तेमज पोलिस विभाग अधिकारी अने कर्मचारी उपस्थित रहा था। आसाम राइफल्स कर्नल एक आज से 63 वर्ष पहले आज ही के दिन वर्ष 1959 में भारतीय पुलिस दल की एक छोटी टुकड़ी लद्दाख क्षेत्र में मातृभूमि की रक्षा के लिए तैनात थी। वही एक पहाड़ी पर छुपे चीनी सैनिकों के हथियारों से लैस दस्ते ने उन पर अचानक आक्रमण कर दिया। देश के शत्रुओं का सामना करते हुए भारतीय पुलिस दल के 10 जवान उस मुठभेड़ में वीरगति को प्राप्त हुए। तब से प्रत्येक वर्ष हम उन शहीदों को आज के दिन याद करते हैं और साथ ही देश की सेवा के प्राण न्यौछावर करने वाले हर पुलिसकर्मी को अपनी श्रद्धांजलि देते हैं। आज हम सब मिलकर उन सभी पुलिसकर्मियों को श्रद्धांजलि देंगे जिन्होंने पिछले वर्ष अपना कर्तव्य पालन करते हुए देश की सेवा में अपने प्राणों की आहुति दी है। अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा बीएड ना अंतिम वर्ष में अभ्यास करता विद्यार्थियों ने पण टेट 1 અને ટેટ 2 ની પરીક્ષા આપવા લાયક ગણવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણ મંત્રીને સંબોધતું એક આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટેટ ની પરીક્ષા આપવા માટે બીએડ ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા માટે લાયક ગણવા બાબતે શિક્ષણ મંત્રીને સંબોધતું એક આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગ દ્વારા ગત દિવસોમાં ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાની માંગ વિદ્યાર્થી પરિષદ કરતું આવ્યું છે ત્યારે આ પરીક્ષાની જાહેરાતનું એબીવીપી દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું છે તેમ જણાવી સીટીઈટી ની પરીક્ષા બીએડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય તેવી જ રીતે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા લેવાનારી ટેટની પરીક્ષા પણ આપવા માટે માંગ કરી શિક્ષણ મંત્રીને સંબોધતું એક આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું છે। राज्य सरकारे चोमासामां जर्जरित रस्ताओ माटे पेकेज जाहिर करी नगरपालिकाने ग्रांट फाळवी हती जेने पगले वोर्ड नंबर 1, 6 अने 7 ने जोड़तो आझाद चौक थी जळदेवी मंदिर जता रस्तानुं नवीनीकरण हाथ धरवामां आवता वाहन चालकोए राहत अनुभवी छे।
ચાલુ વર્ષે વલસાડમાં ભારે વરસાદ અને 5 જેટલી રેલના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં રાજ્ય સરકારમાં નવા રસ્તા માટે કરેલી દરખાસ્તના પગલે મંજૂર થયેલી ગ્રાન્ટના કામો દિવાળી પૂર્વે શરૂ કરી દેતા લોકોને ભંગાર રસ્તાઓથી છુટકારો મળી રહ્યો છે. વોર્ડ નંબર 1, 6 અને 7ને જોડતો આઝાદ ચોકથી જળદેવી મંદિર જતા પ્રથમ રસ્તાના નવીનીકરણ સાથે તબક્કાવાર નવા રસ્તાના કામો હાથ ધરાતા લોકોને રાહત મળશે. રાજ્ય સરકારે ચોમાસામાં જર્જરિત રસ્તાઓ માટે પેકેજ જાહેર કરી કેટેગરી વાઇઝ તમામ નગરપાલિકાઓને ગ્રાન્ટો ફાળવી હતી, જે પૈકી એ વર્ગ ધરાવતી વલસાડ પાલિકાને રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. વલસાડ શહેરમાં ઔરંગાના ઉપરવાસના ભારે વરસાદથી ઉપરાછાપરી પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પણ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. આ તમામ પરિસ્થિતિ વચ્ચે વલસાડ પાલિકા પ્રમુખ કિન્નરીબેન અમીશ પટેલ અને ચીફ ઓફિસર સંજય સોની તથા શાસકોના પ્રયાસોથી રસ્તાના કામોની શરૂઆત આઝાદ ચોકથી નાના તાઈવાડ જળદેવી મંદિર રોડ પર વિશાળ ખાડાઓની ભરમાર ધરાવતા મુખ્ય માર્ગોનું નવીનીકરણ કામ હાથ ધરાતા હજારો વાહન ચાલકોને રાહત મળી છે. આ વિસ્તારોમાં 6 હોસ્પિટલમાં જતી એમ્બ્યુલન્સના ચાલકો અને દર્દીઓને પણ ખખડધજ રસ્તાથી મુક્તિ મળી છે. દિવાળી પૂર્વે તમામ રસ્તાઓના કામો હાથ ધરાઈ રહ્યા છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. જોજવા ગામ વિસ્તારમાં 11 દિવસથી લટાર મારતો દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો. આવતીકાલે અમિત શાહ વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. ચૂંટણીમાં ઉમેદવારોના નામો પર થશે ચર્ચા. પારડીમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત 23.76 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા. 3D પોલીસ વિભાગ દ્વારા 1959માં લદ્દાખમાં શહીદ થયેલ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.